હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ કે એકડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યુર હોમ આજે આપણે કરંટ અફેર્સના જે નવેમ્બર મહિનાના જે બાકીના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે તેની ચર્ચા કરીશું આઈ હોપ કે તમે આગળના જે બધા લેક્ચર્સ છે જે ટોપિક છે તેને થરેલી તમે જોયા છે કોઈ ડાઉટ હોય તો તમે હંમેશા અમારો સંપર્ક કરી શકો છો જેથી કરીને કોઈ ટોપિકના ને તમે સારી રીતે સમજી શકો ચાલો આજનો જે આપણો પહેલો ટોપિક છે તે છે એલ ક્યુ અધિકારો માટેનો એક માઇલસ્ટોન નિર્ણય આપણા જ્યુડિશિયરી સિસ્ટમે લીધો છે અને શું છે તો દિલ્હી હાઈકોર્ટના એક જજ તરીકે પ્રથમવાર એક ગે જજની નિમણૂંક કરવામાં આવી છે તો વરિષ્ઠ વકીલ સૌરભ કિરપાલ પ્રથમ જાહેર ગેજજ બનાવવામાં આવ્યા છે તો તમને નામ પૂછી શકાય સૌરભ કિરપાલ નામ યાદ રાખવાનું ચાર વખત મુલતવી રાખ્યા બાદ આખરે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે તેમના નામની ભલામણ કરી છે તો જો ચાર વખત એ એમની લાયકાત હતી જસ્ટ બીકોઝ એલજીબીટી ક્યુ કમ્યુનિટીમાંથી હતા એમના મુલતવી રાખી દેવામાં આવેલું એમને હોલ્ડ પર મૂકી દેવામાં આવતા હતા ત્યારબાદ એટ એન્ડ કોલેજિયમ સિસ્ટમે દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે તેમના નામની ભલામણ કરી છે કોલેજિયમ સિસ્ટમે શું છે તો જે હાયર જ્યુડિશિયરીની પોસ્ટ છે બરાબર સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂક હોય કે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ અને જજોની નિમણૂંક હોય એ કોના દ્વારા થાય છે કોલેજિયમ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે અત્યારે આપણે ડિટેલમાં જોઈશું જો કે હિતના સંઘર્ષને મુલતવી રાખવાના બહાના તરીકે દાવો કરવામાં આવ્યો હતો તે કાનૂની વર્તુળોમાં એક લોકપ્રિય દલીલ છે કે તેના નામની ભલામણ કરવામાં વિલંબ તેમના લૈંગિક વલણને કારણે થયો હતો તો તેમની સેક્સ્યુઆલિટી પ્રેફરન્સીસ શું છે એના આધારે એમના નામમાં વિલંબ કરવામાં આવતો હતો જો પસંદ કરવામાં આવે તો તેમનું એલિવેશન એલ જી બી ટી ક્યુ અધિકારોમાં મુખ્ય વળાંકને ચિહ્નિત કરશે બહુ મોટી વાત હશે કે કોઈ એલજીબીટી ક્યુ જજ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક પામશે એલજીબીટી ક્યુ શું છે તો એક અલગ કમ્યુનિટી છે કે જે લોકોના સેક્સ્યુઅલ પ્રેફરન્સીસ અલગ અલગ હોય છે કોણ છે તો એ છે લેસબિયન ગે બાયસેક્સ્યુઅલ ટ્રાન્સજેન્ડર અને ક્વિયર માટેનું ટૂંકું નામ છે ગાઉ આની પહેલાં બરાબર અગાઉ યુરોપિયન સંસદે યુરોપિયન યુનિયન જે આખો ઝોન છે તેને એલ ફ્રીડમ ઝોન તરીકે જાહેર કર્યો હતો હાઈકોર્ટના જજની નિમણૂક કેવી રીતના કરવામાં આવે છે તો ભારતીય બંધારણની કલમ બસો સત્તર જણાવે છે કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ સાથે પરામર્શ કરીને કરશે અને તે સિવાયના ન્યાયાધીશની નિમણૂકના કિસ્સામાં મુખ્ય ન્યાયાધીશ અને ઉચ્ચ ન્યાયાધી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ચર્ચા કરશે બરાબર એટલે કે જો હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂંક કોણ કરશે તો હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક રાજ્યના રાજ્યપાલ સાથે પરામર્શ કરીને સીજેઆઈ રાષ્ટ્રપતિને એની સલાહ આપશે પણ જો હાઈકોર્ટના જજની નિમણૂક કરવાની હોય તો સીજેઆઈ પ્લસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાજ્યપાલને પરામર્શ આપશે सेकंड जजेस के केस है तो 1993 નો જેને બીજો ન્યાય મૂર્તિઓનો કેસ અથવા તો બે ન્યાય મૂર્તિઓનો કેસ તરીકે ઓળખવામાં આવે છે સેકન્ડ જजेस કેસ રજુ કર્યા બાદ કોલેજીયમ સિસ્ટમને સಮ್ಮતિ આપવામાં આવી તેમાં એવું કરવામાં આવેલું કે સીજીઆઈનો વ્યક્તિગત અભિપ્રાય નથી પરંતુ સુપ્રીમ કોર્ટમાં બે વરિષ્ઠ સૌથી વધુ ન્યાયાધીશો સાથે પરામર્શ કરીને રચાયેલ સંસ્થાકીય અભિપ્રાય છે ત્યારબાદ થર્ડ જજીસ કેસ આવ્યો અને થર્ડ જજીસ કેસમાં કોલેજિયમ સિસ્ટમ જે છે તે જો આપણે સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટની કોલેજિયમ સિસ્ટમમાં એક સીજીઆઈ ચેરમેન તરીકે હશે અને અન્ય ચાર વરિષ્ઠ જજો સુપ્રીમ કોર્ટના કોલેજિયમના ભાગરૂપ હશે આ પાંચ જજીસ મળીને નક્કી કરશે કે કોને સુપ્રીમ કોર્ટની જે તેત્રીસ જગ્યાઓ છે તેમાં બોલાવવાના છે તેમાં ભરતી એમની કરવાની છે તેમાં ઉમેર્યું હતું કે ઉચ્ચ ન્યાયતંત્રના ન્યાયાધીશોની નિમણૂક ફક્ત કોલેજિયમ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે અને કોલેજિયમ તેમના દ્વારા તેમના નામો નક્કી કર્યા પછી જ સરકારની ભૂમિકા હોય છે બરાબર તો જો શું થશે આ કોલેજિયમ કમિટી આપણે જો સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના ચેરમેન કોણ હશે કોલેજિયમ કમિટીના સીજીઆઈ ચાર સભ્યો કોણ હશે સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ ચાર વરિષ્ઠ જજો આ પાંચ જણ નક્કી કરશે કે જે ખાલી પ્લેસીસ છે સુપ્રીમ કોર્ટમાં જજોની તેને કઈ રીતના ભરવાની એકવાર આ લિસ્ટ નક્કી થાય છે જનરલી સિન્યોરિટી બેસ્ડ લિસ્ટ હોય બરાબર અપવાદ સ્વરૂપ નિર્ણય હોઈ શકે બટ જનરલી સિન્યોરિટી બેઝડ જ્યુડિશિયરીની પોઝિશન ભરવામાં આવે તો આ એકવાર નામ લિસ્ટ નક્કી થયા બાદ એને કાયદા મંત્રાલયને મોકલવામાં આવે કાયદા મંત્રાલય એટલે કે સરકાર અલ્ટિમેટલી પ્રાઇમ મિનિસ્ટરને મોકલવામાં આવે પ્રાઇમ મિનિસ્ટર એને રાષ્ટ્રપતિને મોકલે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની ભલામણથી સુપ્રીમ કોર્ટના જજીસની નિમણૂક કરવામાં આવે રાષ્ટ્રપતિના આદેશથી માની લો કે કાયદા મંત્રાલયને કોઈ નામ પસંદ નથી આવતા તો એકવાર માટે કાયદા મંત્રાલય આ નામોને પુનર્વિચારણા માટે કોલેજિયમ કમિટીને મોકલી શકે છે પરંતુ જો કોલેજિયમ કમિટી સેમ નામ સેમ લિસ્ટ ફરીવાર જો કાયદા મંત્રાલયને મોકલે છે તો કાયદા મંત્રાલયે એને પાસ કરવું પડે છે અને પછી રાષ્ટ્રપતિ પાસે એને અપ્રૂવ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી બરાબર તમે જ્યારે સંસદમાંથી ખરડો પાસ થાય ત્યારે આ જ પ્રકારની ચીન તમે રાષ્ટ્રપતિ સાથે જોઈ છે કે રાષ્ટ્રપતિ એકવાર કોઈ ખરડાને પાછો મોકલી શકે પરંતુ બીજી વાર જો સંસદ સેમ ખરડો પાછો મોકલે છે તો એને પરત મોકલી શકાતો નથી રાષ્ટ્રપતિ હેઝ ટુ અપ્રૂવ ઇટ તો એવી જ કંઈ પરિસ્થિતિ અહીંયા કાયદા મંત્રાલય પાસે છે એક ઉચ્ચ ન્યાયાલય હાઈકોર્ટ કો તેના મુખ્ય ન્યાયમૂર્તિ અને તે ચાર અન્ય વરિષ્ઠ નિર્ણાયકો દ્વારા કરવામાં આવે છે હાઈકોર્ટ કોલેજિયમ દ્વારા નિમણૂક માટે ભલામણ કરાયેલ નામો સીજીઆઈ અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમની મંજૂરી પછી જ સરકાર સુધી પહોંચે છે એટલે હાઈકોર્ટ કોલેજિયમ જે નામોની ભલામણ કરે છે તે સીજીઆઈ અને સુપ્રીમ કોર્ટની કોલેજિયમ પાસે જાય અને પછી એ સરકાર પાસે જાય અને અંતે રાષ્ટ્રપતિ પાસે પહોંચશે જો કોઈ વકીલને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે બઢતી આપવી હોય તો સરકારની ભૂમિકા ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ મેળવવા સુધી મર્યાદિત છે બરાબર એટલે જે બેકગ્રાઉન્ડ ચેક જે હોય તે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા એનું બેકગ્રાઉન્ડ ચેક કરાવી લેવામાં આવે કે કોઈ મોટા ગુના નથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી કરી કે કોઈ ઓનગોઈંગ કેસ તો નથી ને આ બધી તપાસ કર્યા બાદ સરકાર જનરલી એમને નિમણૂક આપી દેતી હોય છે અપ્રુવલ આપી દેતી હોય છે ઇન્ટેલિજન્સ બ્યુરો છે તો તે એક પ્રતિષ્ઠિત અને સ્થાપિત ગુપ્તર ગુપ્તચર એજન્સી છે તે અધિકૃત રીતે ગૃહ મંત્રાલય દ્વારા નિયંત્રિત છે તે વાંધો ઉઠાવી શકે છે અને કોલેજિયમની પસંદગીઓ અંગે સ્પષ્ટતા માંગી શકે છે પરંતુ જો કોલેજિયમ એ જ નામોનું પુનરાવર્તન કરે છે તો સરકાર બંધારણીય બેન્ચના ચુકાદાઓ હેઠળ તેમને ન્યાયાધીશો તરીકે નિયુક્ત કરવા માટે બંધાયેલી છે બરાબર તો કોલેજિયમ અલ્ટિમેટલી જે કહેશે તે ફાઇનલ સરકારની બહુ લિમિટેડ ભૂમિકામાં જ્યુડિશિયરીની જે હાયર પોસ્ટ છે તેમાં ભરવા માટે છે ભારતમાં એલજીબીટી ક્યુ અધિકારોની શું સ્થિતિ છે તો જો એલજીબીટી ક્યુ એક એવો મુદ્દો છે કે સરકાર ગમે તેટલા નિયમો બનાવી લે જ્યાં સુધી સમાજની માનસિકતામાં ફરક નહીં પડે સુધાર નહીં આવે ત્યાં સુધી આપણે ત્યાં એલજીબીટી ક્યુને જોઈએ તેટલા અધિકારો જોઈએ તેટલું એક્સેપ્ટન્સ મળવાની આશા કેવી છે ઓછી છે

રાઈટ એલજીબીટી ક્યુ લોકોની શું હાલત છે ઓન ગ્રાઉન્ડ આપણને બધાને ખબર છે નથી એ લોકો પાસે જોબ નથી એ લોકોને એ લોકોની ફેમિલી સપોર્ટ કરતી મિત્રો સપોર્ટ કરતા રાઈટ તો આ બધી વસ્તુઓને લીધે માનવાધિકારનો મુદ્દો બની જાય છે નવ નવતેજ જોહર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા બે હજાર અઢારના કેસમાં સુપ્રીમ કોર્ટે શું કીધું તો સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતા એટલે કે ઇન્ડિયન પિનલ કોડની કલમ થ્રી સેવન્ટી સેવનના ભાગોને પૂરા કરીને સમલૈંગિકતાને અપરાધ જાહેર કર્યો જે એલજીબીટી ક્યુ સમુદાયના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતી હોવાનું માનવામાં આવે છે બરાબર તો થ્રી સેવન્ટી સેવનને શું કરી દેવામાં આવ્યું એબોલિશ કરી દેવામાં આવ્યો સુપ્રીમ કોર્ટે જણાવ જણાવ્યું હતું કે બંધારણની કલમ ચૌદ કાયદા સમક્ષ સમાનતાની બાહેદરી આપે છે અને આ એલજીબીટી ક્યુ સમુદાયની સમાવેશકતા પુનઃસ્થાપિત કરીને નાગરિકોના તમામ વર્ગોને લાગુ પડે છે એટલે જેટલા પણ એ લોકોને અપરા અપરાધ હતા તેને શું કરી દેવામાં આવ્યું એનું ઉલ્લંઘન કરીને એને પૂરું કરી દેવામાં આવ્યું તેણે ભારતમાં બંધારણીય નૈતિકતાના પ્રાધાન્યને પણ સમર્થન આપ્યું હતું કે જાહેર અથવા ધાર્મિક નૈતિકતાને અગ્રતા આપીને કાયદા સમક્ષ સમાનતાને નકારી શકાય નહીં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જાતીય અભિમુખતા અને લિંગ ઓળખના મુદ્દાઓના સંબંધમાં આંતરરાષ્ટ્રીય કાયદાની અરજી પર જાકાર્તા કન્વેન્શન અથવા તો જાકાર્તા સિદ્ધાંતો જે છે તે ભારતીય કાયદાના ભાગરૂપે લાગુ થવો જોઈએ બરાબર અહીંયા તમને સ્લાઇડમાં યોગ કરતા દેખાય છે બટ દેટ્સ અ ટ્રાન્સલેશન મિસ્ટેક ત્યાં જાકાર્તા છે જે ઇન્ડોનેશિયાની રાજધાની છે તો જાકાર્તા સિદ્ધાંતો માનવ અધિકારના ભાગરૂપે જાતીય અભિગમ અને લિંગ ઓળખની સ્વતંત્રતાને માન્યતા આપે છે તો સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ભાઈ કેમ આપણે ત્યાં એવું લેજિસ્લેશન આપણે નથી બનાવતા કે જાકારતા સિદ્ધાંતોમાં જે લખેલું છે માન માનવાધિકારો રૂપે એને આપણે અહીંયા ફોલો કરી શકીએ તે બે હજાર છમાં જાકાર્તા ઇન્ડોનેશિયામાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર નિષ્ણાંતોના પ્રતિષ્ઠિત જૂથ દ્વારા દર્શાવવામાં આવ્યા હતા બરાબર તો જાકાર્તા કન્વેન્શન આપણે યાદ રાખવાનું એલજીબીટી ક્યુ સમુદાય દ્વારા સામનો કરવામાં આવેલા પડકારો તો જુઓ કૌટુંબિક જેમ મેં કીધું તેમ કે ફેમિલી અને ફ્રેન્ડ્સ એમને સપોર્ટ નથી કરતા તો જાતીય અભિગમ અને લિંગ ઓળખની સમસ્યા લડાઈ અને કૌટુંબિક વિક્ષેપ તરફ દોડી જાય છે માતા પિતા અને તેમના એલજીબીટી ક્યુ બાળકો વચ્ચે વાતચીત અને ગેરસમજનો અભાવ કૌટુંબિક સંઘર્ષમાં વધારો કરે છે કાર્યસ્થળ પર વર્ક પ્લેસ પર પણ એમની સાથે ભેદભાવ કરવામાં આવે છે તો એલજીબીટી ક્યુ કાર્યસ્થળે ભેદભાવને કારણે મોટાભાગે સામાજિક આર્થિક અસમાનતાઓથી પીડાય છે સ્વાસ્થ્ય સમસ્યાઓ સમલૈંગિકતાનું અપરાધીકરણ ભેદભાવ તરફ દોરી જાય છે અને પરિણામે એલજીબીટી લોકો આરોગ્ય પ્રણાલીમાં સેવાઓની નબળી અથવા અપૂરતી એક્સેસ મેળવે છે બરાબર તો એમની કોઈ હેલ્થ એ નથી કે ઘણા બધા એમને એસટીડીઝ થઈ શકે છે બરાબર તો એને એ એને માટે લોકો પાસે કોઈ પ્રોપર સરકારી સુવિધાઓ કે સરકારી સપોર્ટ નથી તે એચઆઈવી નિવારણ પરીક્ષણ અને સારવાર સેવાઓની ઉપલબ્ધતા અને ક્ષમતા બંનેમાં અવરોધો પણ બને છે અલગતાને ડ્રગનો દુરુપયોગ સમાજમાં ફેલાય છે એ લોકોની સ્પેસિફિકલી સ્પેસિફિકલી એલજીબીટી ક્યુ કમ્યુનિટીમાં તો તેઓ ધીમે ધીમે નીચા આત્મસન્માન અને ઓછા આત્મવિશ્વાસનો વિકાસ કરે છે અને મિત્રો તથા પરિવારથી અલગ પડી જાય છે તણાવ અને અસ્વીકાર અને ભેદભાવથી મુક્ત થવા માટે આ લોકો મોટેભાગે ડ્રગ્સ આલ્કોહોલ અને તમાકુના વ્યસની બને છે તો બહુ એક મોટો મુદ્દો છે આવનારા સમય માટે આપણા માટે બરાબર અને એલજીબીટી ક્યુ સમુદાય ભારતમાં ઘણો મોટો સમુદાય છે કરોડો લોકો એલજીબીટી ક્યુ સમુદાય સાથે જોડાયેલા છે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી જે લોકોની જીવન જે છે તે બહુ અઘરું છે ડે ટુ ડે લાઈફ એ લોકોની બહુ અઘરી છે કેમ કારણ કે સમાજ એમને એક્સેપ્ટ નથી કરતો એ લોકોને નોકરી નથી આપી શકતા અને એને લીધે એ લોકોએ સેક્સ ટ્રાફિકિંગ કે ભીખ માંગવા મને કે હ્યુમન ટ્રાફિકિંગ જેવા વ્યવસાયો સાથે જોડાવવું પડે છે બરાબર તો આપણે બહુ ઓપન માઇન્ડથી આ ટોપિક વિશે વિચારવાની જરૂર છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે કરતારપુર કોરિડોર સાથે જોડાયેલો ટોપિક છે એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઇન્ટરનેશનલ રિલેશન સાથે જોડાયેલો ટૉપિક છે બરાબર તો જો કરતારપુર કોરિડોર શું છે બેસિકલી તો શીખ ધર્મનું એક બહુ જ અગત્યનું તીર્થ સ્થાન પાકિસ્તાનની બોર્ડરમાં છે અને ભારતીય અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરથી થોડુંક જ દૂર છે તમે વિઝિબલી એને જોઈ પણ શકો છો છતાં પણ એ ત્યાં જવા માટે તમારે વિઝાની જરૂર છે તો આ બંને દેશોની સરકારે સાથે મળીને એક રોડ માર્ગ ઓપન કર્યો કે જેથી એક દિવસના વિઝા પણ લોકોને મળી જાય અને જે શીખ સમુદાયના જે લોકો છે ભારતીય સાઈડ તરફના તે લોકો વગર કોઈ મુશ્કેલીથી બરાબર બે દેશોના સંબંધોથી પર જઈને પોતાના જે તીર્થ સ્થાન છે તેની મુલાકાત લઈ શકે તો બે હજાર ઓગણીસમાં પુલવામા હુમલા બાલાકોટ સ્ટ્રાઇક અને જમ્મુ કાશ્મીર પર કલમ ત્રણસો સિત્તેરમાં સુધારો કરવાના નિર્ણય પછી આપણા પાકિસ્તાન સાથેના સંબંધો કેવા થઈ ગયા ડિગ્રેડ થતા ગયા ધીરે ધીરે બરાબર એટ ધી એન્ડ જ્યારે નવી ગવર્મેન્ટ આવી બે હજાર સોળમાં ત્યારે આપણા સંબંધો બહુ સારા હતા બે હજાર ચૌદમાં ધીરે ધીરે બે હજાર સોળથી આપણા સંબંધો ખરાબ થતા ગયા ખરાબ થતા ગયા ખરાબ થતા ગયા જે આજ સુધી પણ કેવા છે ખરાબ જ ચાલી રહ્યા છે તો આ સંબંધો વચ્ચે પણ આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પહેલ કરી અને હતી કરતારપુર કોરિડોર આ પ્રોજેક્ટ પણ અનન્ય છે કારણ કે આ પ્રકારના વિઝા મુક્ત માનવ કોરિડોરનો ઉપયોગ સામાન્ય રીતે કટોકટીની પરિસ્થિતિઓ માટે થાય છે હિંસા અથવા માનવતાવાદી આપત્તિઓમાંથી ભાગી રહેલા શરણાર્થીઓ કે યાત્રાધામો માટે નહીં બરાબર તો આપણે યાત્રાધામો માટે વિઝા ફ્રી એન્ટ્રી બરાબર તમારે ખાલી ઇન્ટરનેશનલ પરમિટ લેવાની એની જે રિક્વાયર્ડ ફી છે તે પાકિસ્તાનને આપવાની અને પાકિસ્તાન તમને એના દેશમાં તમને અલાવ કરી રહ્યો છે તો આ પ્રકારની એક અનન્ય પહેલ હતી બે દેશોના વચ્ચેના સંબંધો સુધારવાની શું છે કરતારપુર કોરિડોર તો કરતારપુર કોરિડોર એ પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં આવેલા દર ગુરુદ્વારાને ભારતના પંજાબ પ્રાંતના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક મંદિર સાથે જોડે છે કોરિડોર બાંધવામાં આવ્યું હતું પાંચસો પચાસ જન્મજયંતિની યાદમાં બરાબર બે હજાર ઓગણીસમાં નવેમ્બર બે હજાર ઓગણીસમાં એનું ઉદઘાટન થયેલું અને કોની જન્મજયંતિ ગુરુ નાનક દેવ જે શીખ ધર્મના બારમા સ્થાપક હતા અથવા તો બારમા ગુરુ હતા બરાબર તો એમની યાદમાં આ કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કોણ હતા ગુરુનાનક દેવ તો ગુરુનાનક દેવના જન્મની ઉજવણી કરવા માટે કાર્તક મહિનામાં પૂર્ણચંદ્રના દિવસે ગુરુનાનક દેવ જયંતિ મનાવવામાં આવે છે તેમણે ભક્તિના નિર્ગુણ સ્વરૂપની હિમાયત કરી તેમણે બલિદાન ધાર્મિક સ્થાન જો જનરલી આ નવેમ્બર મહિનામાં આ ફોલ કર્યો હોય બરાબર એમની જન્મ જયંતિ ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે તો તેમણે બલિદાન ધાર્મિક સ્નાન મૂર્તિ તપસ્યા અને હિન્દુ મુસ્લિમ બંનેના ધર્મગ્રંથોને નકારી કાઢ્યા અને એક અલગ ધર્મની સ્થાપના કરી તેમણે સામૂહિક ઉપાસના માટે નિયમો બનાવ્યા જેમાં સામૂહિક પઠન સામેલ છે તેમણે તેમના અનુગામી તરીકે અનુગામી શિષ્યોમાંના એક અંગદની નિમણૂક કરી અને આ પ્રથા લગભગ બસો વર્ષ સુધી અનુસરવામાં આવી પાંચમા ગુરુ ગુરુ અર્જન બાબા ગુરુ નાનકનો પ્રાર્થનાનો સંકલિત આદિ ગ્રંથ સાહેબ તેના ચાર અનુગામીઓની અને અન્ય ધાર્મિક કવિઓની શું છે કમ્બાઈન્ડ એમના બધા જે ધર્મગ્રંથો છે આ બધાની કમ્બાઈન્ડ વાણીઓ કબીરવાણી કહી લો કે સંતવાણી કહી લો રવિદાસ વાણી કહી લો એ બધાની વાણી એ ધર્મગ્રંથોમાં લખવામાં આવેલી છે ગુરુબાની નામના આ સ્ત્રોતો ઘણી ભાષાઓમાં રચાયેલા છે અને બધી બા ભાષાઓમાં લોકપ્રિય પણ છે કબીરવાણી કેટલી લોકપ્રિય છે તમે બસ સૌ જાણો જ છો કરતારપુર ગુરુદ્વારા સરહદ પર લગભગ ચાર કિલોમીટર દૂર એક આદરણીય મંદિર છે ભારતીય સરહદની બીજી બાજુએ બરાબર પાકિસ્તાન સાઈડ જ્યાં ગુરુ નાનક દેવે તેમના જીવનના છેલ્લા અઢાર વર્ષ વિતાવ્યા હતા બરાબર તો જ્યાં એમનું મૃત્યુ થયું એ સ્થાન શીખો માટે બહુ જ પૂજનીય સ્થળ છે અને ઘણા વર્ષોથી માંગ હતી તે બે હજાર ઓગણીસમાં છેલ્લે પૂરી કરવામાં આવી બરાબર તો આપણો ટૉપિક હતો ઇન્ટરનેશનલ રિલેશન અને કરતારપુર કોરિડોર સાથેનું નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે બહુ જ રીસન્ટ ટોપિક જે આપણે બધા જ જાણીએ છીએ અને રોજ આજકાલ ફરીવાર પેપરમાં વાંચીએ પણ છે અને એ છે એ ઓમિક્રોન જે છે કોરોનાનો નવો વેરિયન્ટ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાજેતરમાં કોવિડ નાઇન્ટીનનો એક નવો સ્ટ્રેન શોધી કાઢવામાં આવ્યો છે અને એ છે બી પોઈન્ટ વન પોઈન્ટ વન પોઈન્ટ ફાઇવ ટુ નાઇન નોર્મલ ભાષામાં એને શું નામ આપવામાં આવ્યું છે ઓમિક્રોન આ વાયરસ સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો અને તેનું નામ ઓમિક્રોન રાખવામાં આવ્યું છે તો જુઓ દક્ષિણ આફ્રિકામાં ઓલરેડી સો કરતાં વધારે કેસીસ છે બોટસ્વાના હોંગકોંગ બેલ્જિયમ ઇઝરાયલ ડેનમાર્ક બધી જ જગ્યાના કેસીસ ધીરે ધીરે શું થઈ છે નવા સ્ટ્રેનના વધતા જાય છે જે વધારે ડેન્જરસ સ્ટ્રેન માનવામાં આવી રહ્યો છે બરાબર ચાલો શું છે તો ઓમિક્રોનને વૈશ્વિક સ્તરે પ્રબળ ડેલ્ટા વત્તા તેના નબળા પ્રતિસ્પર્ધીઓ આલ્ફા બીટા તથા ગામાની સાથે કોવિડ નાઇન્ટીન વેરિયન્ટની સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયેલી શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે તો આ સૌથી વધારે ડેન્જરસ માનવામાં આવે છે કારણ કે ઘણી બધી વાર મ્યુટેટ થઈને એનું નવું સ્વરૂપ એણે ધારણ કર્યું છે આ પ્રકાર આ પ્રકારમાં મોટી સંખ્યામાં પરિવર્તનો છે કીધું ને કે ઘણી બધા મ્યુટેશન બાદ નવું સ્વરૂપ સામે આવ્યું છે તેમાંના કેટલાક ગંભીર ચિંતાનું કારણ છે કારણ કે તેઓ નવા પ્રકારને ભૂતકાળના ચેપ અથવા રસી દ્વારા મેળવેલી રોગપ્રતિકારક શક્તિને ટાળવા દે છે જોકે ઓમિક્રોન વેરિયન્ટ વાયરસના અગાઉના સ્ટ્રેનની તુલનામાં કેટલું વધુ ટ્રાન્સમિસિબલ છે તેનો કોઈ વિશ્વસનીય અંદાજ નથી દક્ષિણ આફ્રિકા ઉપરાંત ઇઝરાયેલમાં માલાવી બોટ્સવાના બેલ્જિયમ અને હોંગકોંગથી આવતા લોકોમાં ઓમિક્રોન જોવા મળ્યું છે બરાબર તો ભારતમાં પણ આને લઈને ચિંતાઓ વધી રહી છે અને ભારત સરકારે ઓલરેડી અલર્ટ જાહેર કરી દીધું છે કે ભાઈ જે લોકો બહારથી આવે છે કારણ કે ભારત હવે જો છેલ્લા થોડા સમયથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ઘણી બધી જગ્યાઓની ચાલુ કરી દીધેલી બરાબર તો અગેન એના પર થોડા ઘણા અંશે પ્રતિબંધો લાગી શકે એવું માનવામાં આવે છે કારણ કે આ વાયરસ રસીની જે અસરકારકતા છે ઇફેક્ટિવનેસ છે તેને પણ ઓછી કરે છે ફોર બોથ વન ડોઝ એન્ડ ટુ ડોઝીસ તો જેણે રસી લીધી છે તેના માટે પણ આ વેરિયન્ટ ખતરનાક સાબિત થઈ શકે છે ભારતમાં સ્થિતિ શું છે તો સેરોપ્રેવેલન્સ અભ્યાસ સૂચવે છે કે વસ્તીનો મોટો હિસ્સો પહેલેથી જ વાયરસના સંપર્કમાં આવી ગયો છે જે પછીના ચેપને અમુક સ્તરનું રક્ષણ પૂરું પાડે છે વધુમાં રસીકરણ અભિયાનને વેગ પણ મળ્યો છે અંદાજે ચુમ્માળીસ ટકા ભારતીયો પુખ્ત વયના લોકોને સંપૂર્ણ રસી આપી દેવામાં આવી છે એટલે કે બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે અને બ્યાસી ટકા લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે વિજ્ઞાનીઓ માને છે કે રસીકરણના એક કે બે ડોઝને અનુસરતા પહેલાંના ચેપમાં એકલા રસીકરણના બે ડોઝ કરતાં મોટી રક્ષણાત્મક અસર થઈ છે બરાબર છતાં પણ જે નવા ડબ્લ્યુ તરફથી જે કહેવામાં આવ્યું છે કે ભાઈ બે રસી લીધી હોય કે એક રસીનો ડોઝ લીધો હોય નવો જે વેરિયન્ટ છે તે બધાને જ બધા માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે કારણ કે આ નવો વેરિયન્ટ છે અને આપણી પાસે એનો કોઈ જ પાસ્ટ રિસર્ચ અવેલેબલ નથી બરાબર તો એકવાર હ્યુમન ટ્રાયલ થોડી બહુ થાય પછી આપણને ખબર પડે કે કેટલી એની મોર્ટાલિટી રેટ છે કેટલો ભયંકર છે કે જલ્દી સાજો થઈ જાય છે વગેરે 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 ડબલ્યુએચ હાલ ચિંતાના પાંચ પ્રકારોની યાદી આપી છે જો આલ્ફા બીટા ગામા ડેલ્ટા અને ઓમિક્રોન તો આ બધા જ અત્યાર સુધીના જે અગત્યના કોવિડ વેરિયન્ટ હતા તેના નામોની સૂચિ છે તેના વૈજ્ઞાનિક નામો પણ તમને આપેલા છે અને કઈ કઈ જગ્યાએ તે ઉભરી આવ્યો પ્રથમવાર ક્યાં જોવા મળ્યો તેની સૂચિ પણ તમને અહીંયા આપેલી છે જેમ કે ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાં ઓળખાયો ડેલ્ટા જે છે તે ભારતમાં ઉભરી આવ્યો અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલો ઘણા બધા દેશોએ ભારતનું જે વેરિયન્ટ શોધાયો ત્યારબાદ ફ્લાઇટ ભારત સાથે બંધ કરી દીધેલી બરાબર ત્યારબાદ ગામા જે બે હજાર વીસના અંતમાં બ્રાઝિલમાં ઉભરી આવ્યો ડીટા જે બે હજાર વીસની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં ઉભરી આવ્યો અને આલ્ફા જે બે હજાર વીસના અંતમાં બ્રિટનમાં મર્જ થયેલો એટલે બ્રિટનમાં ઉભરી આવેલો બરાબર તો આ બધા જ વેરિયન્ટ ઘણા ખતરનાક સાબિત થયા અને ભારતની સેકન્ડ વેવ કેટલી ખતરનાક હતી એના વિશે આપણે બધા જ જાણીએ છીએ ઘણી સારી રીતે તો આપણે પ્રિડિક્ટ નહીં કરી શકીએ કે થર્ડ વેવ કેવી હશે કે સરળ હશે બરાબર બટ ઇટ્સ ઓલવેઝ બેટર ટુ ટેક પ્રિકોશન અને હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પણ એ જ ઈચ્છે છે કે વધુમાં વધુ સાવચેતી રાખીને આપણે આગળ વધીએ બરાબર તો આ વાત હતી નવા કોરોના વાયરસના વેરિયન્ટ વિશે જે ઓમિક્રોન છે તે કઈ રીતે કામ કરે છે તો જ્યારે વાયરસ નકલ કરે છે ત્યારે તે હંમેશા પોતાની ચોક્કસ નકલ તૈયાર કરવામાં મેનેજ કરતું નથી આનો અર્થ એ છે કે સમય જતા વાયરસ તેના આનુવંશિક લક્ષણોના સંદર્ભમાં થોડું અલગ થવાનું શરૂ કરી દે છે બરાબર વાયરસ જ્યારે કરોડો શરીરમાંથી પસાર થાય છે બરાબર તો એ ચોક્કસ નકલ નથી કરતો પોતાની રાઈટ તમારો જન્મ આનુવંશિક લક્ષણોને કારણે થયો છે તમે તમારા માતા પિતા જેવા દેખાઈ શકો પણ તમે એ લોકોની ડિટ્ટો કોપી નથી તો એ જ રીતે વાયરસનું છે કે વાયરસ એ ડિટ્ટો કોપી નથી પરંતુ વાયરસ સમય જતાં પોતાનું સ્વરૂપ શું કરે છે બદલી શકે છે આ પ્રક્રિયા દરમિયાન વાયરલ આનુવંશિક ક્રમમાં કોઈપણ ફેરફારો શેના તરીકે ઓળખાય છે મ્યુટેશન તરીકે ઓળખાય છે નવા મ્યુટેશન સાથેના વાયરસને ક્યારેક વેરિયન્ટ કહેવામાં આવે છે અથવા તો બ એક અથવા તો બહુવિધ મ્યુટેશન દ્વારા અલગ પાડી શકે છે જ્યારે નવા પ્રકારમાં મૂળ વાયરસથી અલગ કાર્ય કરતા ગુણધર્મો હોય છે ત્યારે તે વસ્તીમાં સ્થાપિત થાય છે ત્યારે તેને નવા વાયરસના વેરિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે બધી જાતો તો છે પરંતુ બધા વેરિયન્ટ સ્ટ્રેન્સ નથી બરાબર વેરિયન્ટ બધા છે પણ બધા એક જ વાયરસના સ્ટ્રેન નથી બરાબર તો જો આ રીતે પેરેન્ટલ સ્ટ્રેન હોય એના આરએનએમાં જ્યારે બદલાવ થાય ત્યારે એક નવો સ્ટ્રેન અહીંયા ઉદભવે તો ચેન્જ ઇન આર એન એન્ડ વાયરસ બિહેવિયર એટલે જુઓ જે આપણો નવો કોવિડ વેવનો જે સ્ટ્રેન છે તેમાં લક્ષણો પણ અલગ છે કે માથાનો દુખાવો થાય ચક્કર આવે તાવ આવે એવું બધું થઈ શકે છે જે આપણને આગલા વખતે જોવા મળ્યું હતું નહીં બરાબર તો આ વાત થઈ એના મ્યુટેશનની અને કઈ રીતના વાયરસ કોપી કરે છે તેની નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે પ્રોજેક્ટ સ્વદેશ તો તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ડીબીટી અને નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટરે ન્યુરોલોજીકલ ડિસોર્ડરનું સંચાલન કરવા માટે પ્રોજેક્ટ સ્વદેશ વિકસાવ્યો છે ન્યુરોલો ન્યુરોલોજીકલ ડિસોર્ડર એટલે શું કે જે ચેતાતંતુઓની જે બીમારી હોય તો એને ન્યુરોલોજીકલ ડિસોર્ડર કહેવાય અંગ્રેજીમાં એનબીઆરસી એ ભારતની એકમાત્ર સંસ્થા છે જે ન્યુરો સાયન્સ સંશોધન અને શિક્ષણને સમર્પિત છે જુઓ નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર દેશની એકમાત્ર સંસ્થા છે જે ન્યુરો સાયન્સ સંશોધન અને શિક્ષણને સમર્પિત છે તે પ્રથમ મોટા પાયે મલ્ટી મોડેલ ન્યુરો મેજિંગ છે જે ખાસ કરીને ભારતીય વસ્તી માટે બિગ ડેટા આર્કિટેક્ચર અને એક પ્લેટફોર્મ હેઠળ વિવિધ રોગોની શ્રેણીઓ માટે એનાલિટિક્સ સાથે રચાયેલ છે તે દરખાસ્ત મોટા ડેટા સ્થાપત્ય કે વ્યવસ્થા અને છ મોડ્યુલ્સ એનાલિસિસનું એટલે કે ન્યુરો ડીજનરેટિવ તો જેટલી પણ અલગ અલગ જાતની જે ડીજનરેટિવ બીમારીઓ છે તેનો અભ્યાસ કરાવે છે અને એના ડેટાને સાચવે છે કે જેવી કે માઇલ્ડ કોગ્નિટિવ ખામી પાર્કિન્સ પાર્કિન્સન્સ રોગ ન્યુરો એટલે કે સ્ક્રીઝોફેનિયા અને દ્વિધ્રુવી અવસ્થા બાયપોલર પર્સનાલિટી જેને કહેવાય બરાબર તો આની સાથે ન્યુરો ડેવલપમેન્ટ અને કોવિડ નાઇન્ટીન સંબંધિત વિકૃતિઓ તથા અન્ય વિકૃતિઓ અને અન્ય નવા નવા વિષયોનું પણ પોતાને ત્યાં સંશોધન કરે છે તે જાવા આધારિત વર્કફ્લો વાતાવરણ જાવા ઇઝ અ ડેટાબેઝ લેંગ્વેજ બરાબર અથવા તો પ્રોગ્રામિંગ ભાષા જેને તમે કહી શકો તો તે જાવા આધારિત વર્કફ્લો વાતાવરણ અને પાઇથોન દ્વારા સપોર્ટેડ છે સમર્પિત સ્ટોરેજ સિસ્ટમ દ્વારા સમર્થિત તે ગુણવત્તા નિયંત્રણ ડેટા વિશ્લેષણ અહેવાલો અને ડેટા બેકઅપ પ્રદાન કરે છે પાઇથોન અને જાવા બંને કમ્પ્યુટરની ભાષાઓ છે મહત્વ શું છે આનું તો અલ્ઝાઇમર અલ્ઝાઇમર એટલે ભૂલી જવાની બીમારી બરાબર મેમરી લોસ અલ્ઝાઇમર રોગ અને અનેક ન્યુરોલોજીકલ ડિસોર્ડર સમજવા માટે મલ્ટી મોડેલ અભ્યાસ હાથ ધરવો ઉપયોગી થશે અને તેના વિકાસ વિશ્વભરમાં મલ્ટીસાઇટ ડેટા અને સહયોગી સંશોધનના એકીકરણને સરળ બનાવશે બરાબર તો ફ્રેમવર્ક સ્વદેશનું જે છે તે આ પ્રમાણેનું છે કે ભાઈ એના ગોલ શું છે ડેટા એક્વિઝિશન કેવી રીતના કરવામાં આવશે અને કઈ રીતના ડેટાને પ્રોસેસ કરીને એને એપ્લિકેશન અને વિઝ્યુલાઇઝેશન બનાવવામાં આવશે જેથી કરીને ઘણી બધી બીજી સંસ્થા જેની સાથે જોડાયેલી છે તે લોકોને પણ આ ડેટા અને આ એનાલિસિસ કામમાં આવશે બરાબર છે ચાલો શું છે ન્યુરોલોજીકલ ડિસોર્ડર તો ન્યુરોલોજીકલ ડિસોર્ડર એ સેન્ટ્રલ અને પેરીફેરલ નર્વસ સિસ્ટમના રોગ છે બીજા શબ્દોમાં કહીએ તો મગજ કરોડરજ્જુ ક્રેનિયલ ચેતા પેરીફેરેલ ચેતા ચેતા મૂળ એટોમિક નર્વસ સિસ્ટમ ચેતા સ્નાયુ જંક્શન અને સ્નાયુઓ સાથેના રોગ છે બરાબર તમે કોઈ ગરમ વસ્તુને અડો છો અને તરત તમારી ચામડી તમને એવું કહે છે કે ભાઈ મારે હાથ પાછો લઈ લેવાનો છે તો તમારી ચામડીને એવું કોણે કીધું તો મગજ દ્વારા જોડાયેલા ચેતા તંતુએ જે તમારા સ્કિન સેલ સાથે જોડાયેલા છે એમણે તરત માઇક્રો સેકન્ડમાં ટ્રાવેલ કરીને કીધું કે ભાઈ આ વસ્તુને અડવાનું નથી એટલે તમે રિએક્શન કરીને હાથ તમારો પાછો લઈ લેવો છો એમાં જ્યારે ડિસઓર્ડર સર્જાય ત્યારે એને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર કહેવાય પ્રકારો કયા કયા છે તો નોન કમ્યુનિકેબલ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ એટલે કે જે એક અ માનવીમાંથી બીજા માનવીમાં નહીં જઈ શકે બરાબર તો સ્ટ્રોક માથાનો દુખાવો એપિલેપ્સી સેરેબ્રલ પાલ્સી अल्जाइमर રોગ ડિમેન્શિયા મગજ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું કેન્સર પાર્કિન્સન રોગ મલ્ટીપલ સ્ક્લેરોસિસ મોટર ન્યુરોન રોગો અને અન્ય ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ઇ નોન કમ્યુનિકેબલ ટાઇપના ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ છે કમ્યુનિકેબલ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર શું છે તો તો કે એન્સેફાલિટીસ મેનિન્જાઇટીસ ટિટનસ ઈજા સંબંધિત ન્યુરોલોજીકલ વિકૃતિઓ આઘાતજનક મગજની ઈજાઓ કરોડરજ્જુની ઈજાઓ ઘણીવાર એક્સિડન્ટ થાય અનાયા અકસ્માતે અને કોમામાં માણસ ચાલ્યો જાય જ્યારે ફરી બાજુ ઉઠે છે ત્યારે એના મગજમાં ડિસ્ટર્બન્સ થઈ ગયેલું હોય જેને લીધે એની પેરાલિસિસ જેવી પરિસ્થિતિ સર્જાય બરાબર કારણ કે ચેતાતંતુઓ એ ભાગ સુધી પહોંચતા નથી ભારતમાં શું સ્થિતિ છે ન્યુરોલોજીકલ ડિસઓર્ડરને લઈને તો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ભારતમાં ભારતના જે બધા જ રોગો છે તેના કુલ રોગોમાં દસ ટકા જેટલું યોગદાન આપે છે દેશમાં બિનસંચારી ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનો ભાર વધી રહ્યો છે જે મુખ્યત્વે વસ્તીના વૃદ્ધત્વને આભારી છે ભારતમાં કુલ ડીએ એલવાય એટલે કે વિકલાંગતા સમય સમાયોજિત સાથેના જે રોગો છે તેમાં બિનસંચારી ન્યુરોલોજીકલ ડિસોર્ડરનું યોગદાન ઓગણીસસો નેવુંમાં ચાર ટકાથી બમણું થઈને બે હજાર ઓગણીસમાં એટ ટુ જેટલું થઈ ગયું છે અને ઈજા સંબંધિત ન્યુરોલોજીકલ વિકૃતિઓનું યોગદાન પોઈન્ટ ટુથી વધીને પોઈન્ટ સિક્સ પર્સન્ટેજ થઈ ગયું છે ભારતમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડર માટે બોજ હાઈ બ્લડ પ્રેશર વાયુ પ્રદૂષણ આહારના જોખમો ઉચ્ચ ઉપવાસ પ્લાઝમા ગ્લુકોઝ અને ઉચ્ચ બોડી માસ ઇન્ડેક્સ એ અગ્રણી યોગદાન કરતા છે બરાબર તો ત્યાં ઘણી બધી સામાજિક પરિસ્થિતિઓ પણ આમાં ફાળો આપે છે જેને સરકાર અડ્રેસ કરવાનો હાલમાં પ્રયત્ન કરી રહી છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે કેન્દ્ર સરકારની એક બહુ એમ્બિશિયસ પ્રોજેક્ટને લઈને આ યોજના છે અને એ છે નેશનલ ઇન્ટરલિંકિંગ ઓફ રિવર્સ ઓથોરિટી બરાબર તો જુઓ બેસિકલી આ પ્રોગ્રામ શું છે અને આ ન્યૂઝ શું છે તો ભારત સરકાર એવો પ્રોગ્રામ બનાવવા ઈચ્છે છે એવો પ્રોજેક્ટ પર મોનિટરિંગ બેસાડવા ઈચ્છે છે જે દેશની તમામ નદીઓને એકસાથે જોડતો હોય જેટલી પણ મુખ્ય નદીઓ છે એને નહેર દ્વારા જોડી દેવામાં આવે શું ફાયદો છે આનો તો ભારત બહુ મોટો દેશ છે બરાબર ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે તો અમુક ભાગોમાં તમને ખૂબ વરસાદ જોવા મળે છે જ્યારે અમુક ભાગોમાં બિલકુલ પણ વરસાદ જોવા મળતો નથી રાઈટ તો અમુક ભાગોમાં પુષ્કળ વરસાદ હોય પૂર જેવી પરિસ્થિતિ સર્જાય એની સામે અમુક રાજ્યો એવા હોય કે જ્યાં તમને દુકાળ પડેલો જોવા મળે બરાબર તો એક જ દેશમાં અલગ અલગ વાતાવરણ હોવાને લીધે આ સમસ્યા સર્જાય છે આ પાણીની અછત બેસિકલી સર્જાય છે બરાબર હવે જુઓ જ્યારે વરસાદ નથી પડતો અને આપણે ખેતી પ્રધાન દેશ છે તો સિંચાઈની સમસ્યા પણ સર્જાય છે અને એને લીધે અલ્ટિમેટલી જે ફૂડ ચેઇન છે તેમાં શું આવે છે ખલેલ પહોંચે છે બરાબર એટલે અમુક જગ્યાએ ભાવ વધારે જોવા મળે અમુક જગ્યાએ ઓછા ભાવ જોવા મળે આ બધી સમસ્યાઓ સર્જાઈ શકે તો એના માટે સરકાર એવું વિચારે છે કે ભાઈ આપણે નહેરો દ્વારા નદીઓને જોડીને એક મોટું નેટવર્ક બનાવી દઈએ કે જેથી કરીને જ્યારે કુબાની લો કે કોઈ ભાગમાં પાણી પહોંચાડવું છે આપણે વધુ પાણી છે સરપ્લસ વોટર છે તો એને આપણે બીજી જગ્યાએ સરળતાથી પહોંચાડી શકીએ તો કેન્દ્ર સરકાર એક નેશનલ ઇન્ટરલિંકિંગ ઓફ રિવર્સ ઓથોરિટી એટલે કે નીરા બનાવવા પર વિચાર કરી રહી છે નીરા એ દેશમાં નદીને એકબીજા સાથે જોડવાના પ્રોજેક્ટ્સના આયોજન તપાસ ધિરાણ અને અમલીકરણ માટે એક સ્વતંત્ર સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્ય કરશે એમ માનવામાં આવે છે બરાબર તો નીરા બેસિકલી શું કરશે કે આવા જેટલા પણ પ્રાઇમ મિનિસ્ટરનું જે વિઝન છે આનું બરાબર એક્સપર્ટ્સની રાઈ લઈને બધા પ્રોજેક્ટને લોન કેવી રીતના આપવાની ફંડિંગ કેવી રીતના આપવાનું મોનિટરિંગ ઇન બિટવીન જો કોઈ ઇસ્યુ આવે છે તો એને સોલ્વ કઈ રીતના કરવાનું એ બધું જોવાનું કામ કોણ કરશે નીરા કરશે નીરા એ નદીને જોડતી તમામ યોજનાઓ માટે એક અમ્બ્રેલા બોડી તરીકે કાર્ય કરશે એટલે કે એક મુખ્ય બોડી તરીકે કાર્ય કરશે અને તેનું નેતૃત્વ ભારત સરકારના સેક્રેટરી રેન્કના અધિકારી કરશે તે હાલની નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સીનું સ્થાન લેશે બરાબર તો અત્યારે જે આપણી પાસે નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સી એટલે કે એન ડી એ છે તેનું સ્થાન લેશે તે પાડોશી દેશો અને સંબંધિત રાજ્યો અને વિભાગો સાથે સંકલન કરશે જુઓ ભારતમાં આપણને એક બહુ મોટી સમસ્યા છે કે કોઈ નદી અલગ ઉદ્ગમ એનું કોઈ બીજા રાજ્યમાં છે અને એનું ગંતવ્ય સ્થાન અથવા તો એનો માર્ગ જે છે તે કોઈ બીજા રાજ્યમાંથી પસાર થાય છે તો આને લીધે રાજ્યો વચ્ચે પાણીની વહેંચણીને લઈને પણ આપણે ત્યાં ઘણી ગંભીર સમસ્યાઓ થાય છે કાવેરી જળવિવાદ જે છે તે એટલો હિંસક જળવિવાદ બની જાય છે જ્યારે જ્યારે આ મુદ્દો ઉઠે છે ત્યારે કે તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં અઠવાડિયા અઠવાડિયા સુધીનો બંધ પાડવો પડે છે કરફ્યુ પાડવો પડે છે એટલો સેન્સિટિવ મુદ્દો છે બરાબર તો એ બધા મુદ્દાઓને પણ નીરાને સોંપી દેવામાં આવશે અને નીરા ઓન હાયર લેવલ એનું સંચાલન કરી શકશે તો તે હાલની નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સીનું સ્થાન લેશે તે પાડોશી દેશો અને સંબંધિત રાજ્યો અને વિભાગો સાથે સંકલન કરશે અને નદીને જોડવાના પ્રોજેક્ટ હેઠળ પર્યાવરણ વન્યજીવ અને જંગલની મંજૂરીઓ અને તેના કાયદાકીય પાસાઓને લગતા મુદ્દાઓ પર સત્તા પણ એની પાસે હશે નીરા પાસે ભંડોળ ઊભું કરવાની અને ઉધાર લીધેલા ભંડોળ અથવા ડિપોઝિટ તથા વ્યાજ પર આપવામાં આવેલી લોન પર પ્રાપ્ત નાણાંના ભંડાર તરીકે કાર્ય કરવાની સત્તા હશે તેની પાસે વ્યક્તિગત લિંક પ્રોજેક્ટ્સ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ સેટ કરવાની પણ સત્તા હશે બરાબર એટલે એસવી સેટ કરવાની સત્તા પણ કોની પાસે હશે નીરા પાસે હશે નદીઓના આંતર જોડાણનો કાર્યક્રમ એટલે શું છે એટલે કે વોટ ઇઝ ધ રિવર ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટ બેસિકલી તો આઈડિયાની ઉત્પત્તિ ક્યાંથી થઈ તો આ વિચાર સૌ બ્રિટિશ રાજ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો જ્યારે બ્રિટિશ જનરલ અને સિંચાઈ ઇજનેર સર આર્થર કોટન નેવિગેશનલ હેતુઓ માટે ગંગા અને કાવેરી નદીને જોડવાનું સૂચન કર્યું હતું જુઓ ગંગા ક્યાં અને કાવેરી ક્યાં તો છતાં પણ તે સમયે બરાબર બ્રિટિશ એન્જિનિયરે સૌ પ્રથમ એવો વિચાર આપેલો હતો કે ભાઈ આટલી દૂરની જે નદીઓ છે એ બંનેઓને તમે નહેર દ્વારા જોડી શકો છો એનો હેતુ શું છે તો નદીઓ પ્રોગ્રામ બરાબર એટલે કે ઇન્ટર લિંકિંગ રિવર પ્રોગ્રામ અંતર્ગત ઉણપ જે નદીઓમાં પાણીની ઉણપ છે તે દેશમાં વિવિધ ફાજલ નદીઓને જોડીને કામ કરશે બરાબર જેથી ફાજલ વિસ્તારોમાંથી વધારાનું પાણી ઉણપ વિસ્તારો તરફ વાળી શકાય આવા પ્રોજેક્ટની જરૂરિયાત શું હતી તો પ્રાદેશિક અસંતુલન ઘટાડો મેં કીધું ને કે આપણે જોઈએ છીએ કે ભાઈ એક રાજ્યમાં પૂર આવેલું હોય છે એની સામે બીજા રાજ્યના ખેડૂતો વરસાદની રાહ જોઈને આત્મહત્યા સુધી પહોંચી જાય છે તો આટલું આટલું અસંતુલન છે આપણે ત્યાં તો એ પ્રાદેશિક અસંતુલનને આપણે આનાથી ઘટાડી શકીએ છીએ ભારત ચોમાસાના વરસાદ પર નિર્ભર છે જે અનિયમિત તેમજ પ્રાદેશિક રીતે અસંતુલિત છે નદીઓને એકબીજા સાથે જોડવાથી વધારાના વરસાદ અને નદીના પાણીની માત્રામાં ઘટાડો થશે જે સમુદ્રમાં વિના ઉપયોગમાં લેવાએ વહી જાય છે ખેતી માટે સિંચાઈમાં પણ ઉપયોગી થશે ઇન્ટરલિંકિંગથી ભારતીય ખેતીની વરસાદ આધારિત સિંચાઈની સમસ્યાઓનો ઉકેલ પૂરો પાડી શકાય છે જેનાથી વધારાનું પાણી ખાદવાળા વિસ્તારોમાં ટ્રાન્સફર થઈ શકે છે પાણીની તકલીફ ઘટાડવી આ દુષ્કાળ અને પૂરની અસરને અમુક હદ સુધી ઘટાડવામાં મદદ કરી શકે છે અન્ય લાભો કયા કયા છે તો પાવર જનરેશન આખું વર્ષનું નેવિગેશન રોજગાર સર્જન સુકાઈ ગયેલા જંગલો અને જમીનો તરીકે પર્યાવરણીય લાભો ફરી ભરાશે બરાબર તો ઘણા બધા એના ફાયદાઓ છે એની જ સામે ઘણા બધા આપણી પાસે ચેલેન્જીસ પણ છે કયા કયા ચેલેન્જીસ છે પડકારો છે તો પર્યાવરણીય ખર્ચ તો આટલી બધી નદીઓને જોડવાનો ખર્ચ કોઈ એક રાજ્યમાં પણ અકલ્પનીય છે જ્યારે અહીંયા તો આપણે ભારત જેટલા મોટા દેશની વાત કરીએ છીએ તો આ પ્રોજેક્ટ નદીઓની કુદરતી ઇકોલોજીને અવરોધે છે બરાબર તો ઓલરેડી આપણે ત્યાં ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ છે જે નદીઓ છે એ પોતાનો પ્રવાહ બદલે છે દરિયાનું તાપમાન દરિયાની સપાટી વધી રહી છે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે જે આખું સિઝન સાયકલ છે ઋતુ ચક્ર છે તે બદલાઈ રહ્યું છે એ સંજોગોમાં કે આ કુદરત સાથે ખિલવાડ કરવા જેવું છે સૂચિત ડેમ હિમાલયના જંગલોને જોખમમાં મૂકી શકે છે અને ચોમાસું સિસ્ટમની કામગીરીને અસર કરી શકે છે બરાબર તો જેમ આપણે કીધું તેમ કે ભાઈ આખી ઋતુચક્ર પર આની અસર થઈ શકે છે આબોહવા પરિવર્તન તો ઇન્ટરલિકિ ઇન્ટરલિંકિંગ સિસ્ટમમાં એવું માનવામાં આવે છે કે દાતા બેસીનમાં વધારાનું પાણી છે જે પ્રાપ્ત કરતા બેસીનને ઉપલબ્ધ કરાવી શકાય છે તો જે નદીમાં વધારે પાણી છે નહેર દ્વારા જ્યાં ઓછું પાણી છે ત્યાં એને લઈ જવાનું આટલું સિમ્પલ લોજિક આપણને ખબર પડવી જોઈએ પરંતુ આવનારા વર્ષોમાં આબોહવા પરિવર્તનની પૃથ્વી પર શું અસર થશે એ આપણને ખબર નથી બરાબર માની લો કે જે ઉણપવાળી નદી છે ત્યાં જો વધારે વરસાદ પડવા લાગ્યો અને તમે જો નદીનો ઢળાવ દાંતા બેસીનથી પ્રાપ્ત કરતા બેસીન પર રાખેલો છે તો એને ઉલટાવવું અઘરું થઈ જશે ત્યાં એક્સ્ટ્રા પાણી ભેગું થઈ જશે તો આ ઘણી બધી આવી જે પડકારો છે તે અત્યારે આપણે પ્રેડિક્ટ કરી શકતા નથી તો ઇન્ટરલિંકિંગ સિસ્ટમમાં એવું માનવામાં આવે છે કે દાતા બેસીનમાં વધારાનું પાણી છે જે પ્રાપ્ત કરતાં બેસીનને ઉપલબ્ધ કરાવી શકાય છે જો આ મૂળભૂત ધારણા આબોહવા પરિવર્તનને કારણે કોઈ પણ સિસ્ટમ માટે હાવી થઈ જાય તો આખો ખ્યાલ ટોસ થઈ જાય છે બરાબર એટલે તમારી જે આખો આઈડિયા હતો એ જ શું થઈ જશે ઉલટો પડી જશે આર્થિક ખર્ચ તો એવો અંદાજ છે કે નદીઓને એકબીજા સાથે જોડવાથી સરકાર પર મોટો નાણાકીય બોજ પડશે બરાબર એક રાજ્યમાં જ જો આવું વિચારો કે એક રાજ્યની નદીઓને જો એકબીજા સાથે જોડવી હોય તો કરોડો ડો ડોલરનો ખર્ચ થઈ આપણે તો અહીંયા આખા દેશની વાત કરીએ છીએ એટલે કઈ રીતે આપણું સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આના માટે યોગ્ય છે તે પણ આપણે જોવાનું છે ને એવું નથી કે આજે પ્રોજેક્ટ ચાલુ કર્યો અને દસ વર્ષમાં પધી ગયો ના આખા દેશની નદીઓને જોડવાનું કામ ક્યારેક ક્યારેક પચાસ વર્ષ સાહીઠ વર્ષ કે એનાથી પણ વધુ સમય સુધી ચાલી શકે છે અને ત્યારે શું થશે આબોહવા પરિવર્તન અને પર્યાવરણ સંબંધિત ફેરફારો તે આપણે અત્યારે પ્રિડિક્ટ કરી શકતા નથી સામાજિક અને આર્થિક અસર શું થશે તો એવો અંદાજ છે કે લગભગ પંદર હજાર કિલોમીટર સુધી વિસ્તરેલી નહેરોનું નેટવર્ક લગભગ પાંચ પોઈન્ટ પાંચ મિલિયન લોકોને વિસ્થાપિત કરશે જેમાં મોટેભાગે આદિવાસી અને ખેડૂતો છે તો જો અલ્ટિમેટલી કોણે નુકસાન ભોગવવાનું એવું કોણે પોતાની જમીન છોડીને પોતાનું ઘર છોડીને કે પોતાનું ગામ છોડીને જવું પડશે આદિવાસીઓ અને ખેડૂતો અને સરકારના કહેવા પ્રમાણે આ યોજના કોના માટે બનાવવામાં આવે છે આદિવાસી અને ખેડૂતો માટે બરાબર શહેરોમાં રહેતા લોકો માટે કે સંપન્ન પરિવારના લોકોએ અહીંયા કંઈ પણ ભોગવવાનું કે ગુમાવવાનું આવતું નથી તો એક છે કે ભાઈ સામાજિક અને આર્થિક અસર શું થશે તમને ખ્યાલ હોય તો જ્યારે નર્મદા સરદાર સરોવર ડેમ જ્યારે બનતો હતો નર્મદા નદી પર અને એની ઊંચાઈ વધારવાની જ્યારે વાત ચાલતી હતી તે સમયે આપણા પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા એ સમયે આદિવાસીઓ અને ઘણા બધા જે સિવિલ સોસાયટીના જે લોકો હતા સામાજિક કાર્યકર્તાઓ એ લોકો આ મરણ ઉપવાસ પર બેઠેલા કેમ કારણ કે લાખોના લાખો આદિવાસી ગામોએ અને લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિસ્થાપિત થવું પડેલું કેમ કારણ કે ગુજરાતને ફાયદો થશે એટલે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોએ વિસ્થાપિત થવું પડેલું તો એને લઈને પણ આવા આંદોલનો આપણે ત્યાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ પણ ઘણીવાર સર્જાઈ શકીએ છીએ આવા નિર્ણયોથી બરાબર તો આ વાત પણ ઘણા બધા જ અલગ અલગ આસ્પેક્ટથી આપણે ચર્ચા કરી તે તમારે ધ્યાનમાં રાખવાનું છે અને આજે તમને ઇમેજ દેખાય છે અહીંયા બધી તમને નદીઓ આપેલી છે બરાબર એને જોડવાનું પ્લાનિંગ ગવર્મેન્ટ કરી રહી છે બરાબર અને આમાંથી ઘણી બધી નદીઓ અત્યારે વિવાદમાં પણ છે ઘણા બધા રાજ્યો વચ્ચે વિવાદ ચાલે છે જેમ કે નર્મદા છે તો મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે અને ગુજરાત છે એની વચ્ચે વિવાદ ચાલે છે તાપીના પાણી માટે વિવાદ ચાલે છે કાવેરીને લઈને પુડ્ડુચેરી આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે વિવાદ ચાલે છે મહારાષ્ટ્ર વચ્ચે ઓરિસ્સા વચ્ચે વિવાદ ચાલે છે ગોદાવરીને લઈને તો ઘણી બધી નદીઓ એવી છે કે જેને લઈને ઘણા બધા રાજ્યો વચ્ચે વિવાદ ચાલે છે બરાબર તો આ વસ્તુ તમારે યાદ રાખવાની નદીઓના આંતર જોડાણ માટેની રાષ્ટ્રીય પરિક્ષ પરિપ્રેક્ષ્યની યોજના બરાબર ચાલો તો આ હતો તમારો આજનો ટૉપિક આઈ હોપ કે તમને દરેક ટોપિકમાં સમજણ પડી છે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી થેન્ક યુ